નમસ્તે બાળ મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તો ગુજરાતી વર્ણ પરિચય બરાબર, તેમાં આપણે ગુજરાતીના મૂળાક્ષરના વ્યંજનો શીખી રહ્યા છીએ. મહાવરો બે સુધી કરી ગયા છીએ બરાબર. હવે નેક્સ્ટ વ્યંજન છે, અક્ષર છે ત બરાબર. શું છે? ત. કોનો ત થાય? તલવારનો ત. તગારાનો ત, તપેલીનો ત બરાબર. ઘણા બધાના ત થાય છે. તો આજે આપણે તને છે ઘૂંટશું, લખશું અને બોલશું અને પછી એને ઓળખી લેશું બરાબર. તો જો સરસ મજાની અહીંયા તલવાર દોરેલી છે. હવે કીધું છે જુઓ અને ઘૂંટો. જે આપેલું છે એને આપણે જોશું અને ઉપર એને ઘૂંટીશું બરાબર. તો તમે પણ મારી સાથે ઘૂંટતા જજો. ત, તપેલીનો ત. ત, તરબૂચનો ત બરાબર. તો તમારે એવી રીતે એવા નામ ગોતવાના છે જે કે એનો પહેલો અક્ષર ત થતો હોય. જેમ કે તલવારનો પહેલો ત થાય, તગારાનો પહેલો ત થાય, તરબૂચનો ત થાય, તપેલીનો ત થાય. એવી રીતે તમને જે નામ યાદ આવે તો ઉપરથી એવા તમારે ગોતવાના છે બરાબર. બોલો અને લખો. તો અહીંયા આપ્યું છે આપણે બોલો અને લખો. તો સાથે સાથે બોલતું જવાનું છે અને લખતું પણ જવાનું છે. તો આ છે તપેલીનો ત, અથવા તો તમે તરબૂચનો ત કહી શકો, તલવારનો પણ ત કહી શકો બરાબર. ત, 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 ત. તમારે પણ બોલવાનું છે અને લખવાનું પણ છે સાથે સાથે બરાબર. આપણે એમને બોલતા અને લખતા બંને સાથે શીખવું છે. ત, 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 ત. તો આ રીતે લખવાનું છે અને સાથે બોલવાનું છે. જો અહીંયા શું આપ્યું છે? તગારું. શું છે? તગારું. હું નીચે લખ્યું છે તની નીચે લીટી દોર. અહીંયા બે શબ્દ આપ્યા છે આપણે, એમાં જ્યાં ત આવે છે એની નીચે આપણે લીટી દોરવાની છે. તો જો અહીંયા છે ત, પ. ત, તપેલીનો ત. પ, પતંગનો ત. ત, પ એટલે શું થશે? તપ. હવે આમાં ત ક્યાં છે? તો કે પહેલા જ નંબરે છે ત. તો આપણે એની નીચે શું કરવાનું કીધું છે? લીટી. તો કરો બધા લીટી. પછી ર, રમકડાનો ર. ત, તપેલીનો ત. અને ન, નગારુંનો ન. તો એમાં ર, ત, ન. તો આમાં ત ક્યાં બોલાય છે? બીજા નંબર પર બરાબર. તો આપણે એમને ઓળખી અને એની નીચે લીટી કરવાની છે. ર, તન બરાબર. ત્યાર પછી છે ટપકા જોડી, અક્ષર પૂર્ણ કરી રંગ પૂરો. જે આપણે અહીંયા આપ્યું છે બરાબર, જ્યાં અહીંયા ટપકા આપ્યા છે એને જોડે પછી અક્ષર પૂર્ણ થશે. કયો અક્ષર થશે? ત. આપણે જે અત્યારે શીખી રહ્યા છીએ બરાબર. તે અક્ષરને ટપકા જોડી આપણે પૂર્ણ કરીએ. પછી એમાં તમારી મનપસંદનો રંગ પૂરવાનો છે. તમને જેવો રંગ ગમે એવો રંગ પૂરવાનો છે. પણ સ્કેચ રંગ પૂરવાનો નથી, પેન્સિલ અથવા તો જે મીણિયા રંગ આવે છે એ પૂરવાના. જેથી કરી તમારું આગળનું પેજ છે એ ખરાબ
ન થાય. સ્કેચ રંગ પૂરશો એટલે તમારું પેજ છે આગળનું ત્યાં ઉઠશે એટલે એ પેજ ખરાબ થઈ જશે, પછી તેમાં તમને કશું દેખાશે નહીં. તો આપણે પેન્સિલ અથવા તો મીણિયા રંગથી જ રંગ પૂરવાનો જેથી પાછળનું પેજ એવું ને એવું રહે, બરાબર. તો તમારી મનપસંદનો રંગ આમાં પૂરવાનો છે. હવે શું કીધું છે, હરોળમાં જુઓ મૂળાક્ષર ઉપર જુદા મૂળાક્ષર હોય એની ઉપર આપણે ક્રોસની નિશાન એટલે કે ચોકડી કરવાની છે, બરાબર. તો આ શું છે જો, ત, બરાબર, ત જ દેખાય છે. આ પણ ત જ છે, આ પણ ત જ છે. આ શું છે, શેનું ચિત્ર છે, તરબૂચનું. તો તરબૂચમાં કયો અક્ષર આવે પહેલો, ત, બરાબર. તો એ પણ ત જ થયો. પછી આ જો આ કેનું છે, ભ છે આ. તો ભ અને ત બે અલગ પડે છે, આખી હરોળમાં ત હોવા જોઈએ. તો આ તો શું છે, ભ. તો આપણે શું કીધું, જુદો પડતો હોય એ મૂળાક્ષર ઉપર ચોકડી કરી દેવાની છે અને આ પણ ત છે. ત્યાર પછી બોલો અને લખો. તો જે અહીંયા આપણે બોલ્યા અને લખ્યા એવી જ રીતે તમારે જાતે અહીં બોલતું જવાનું છે અને લખતું જવાનું છે. પછી જો આ શેનું ચિત્ર આપ્યું છે, તપેલીનું, બરાબર. તો એમાં કીધું છે નીચે તની ફરતે રાઉન્ડ કરો. તો આપણે અહીંયા બે શબ્દ આપ્યા છે તો એ શબ્દમાં જ્યાં ત આવે છે એની ઉપર રાઉન્ડ કરવાનું છે. તો જો એ બોલીએ તરત, ત, ર, ત. તો આમાં બે જગ્યાએ ત બોલાય છે, પહેલાં અને છેલ્લા. ત પછી ર પછી પાછો ત. તો આપણે બંને ઉપર શું કરવાનું છે, રાઉન્ડ કરવાનું છે. તો ચલો કરો બધા મારી સાથે, ત, ત. પછી બીજો શબ્દ છે જ, ત, ન. તો આમાં ત ક્યાં બોલાય છે, વચ્ચે. જ, ત, ન. ત બોલાય છે અને ત દેખાય છે. તો આપણે તને ઓળખવાનું છે અને બોલતા પણ શીખવાનું છે. તો આપણે એની ઉપર રાઉન્ડ કરશું, ત. હવે જો અહીંયા કીધું છે તને તથી શરૂ થતા ચિત્ર સાથે જોડો. અહીંયા વચ્ચે છે ત આપ્યો છે, એ ત છે. આપણે આમાં જ્યાં જ્યાં પહેલો જ અક્ષર જે ત આવે છે ચિત્ર આપ્યા એનું નામ આપ્યું છે. હવે એનું નામ છે તથી શરૂ થતું હોય એને આપણે ત સાથે જોડવાનું છે. તો આપણે પહેલું જ જોઈએ, તક્યો. દેખાય છે તક્યો? તો જો એમાં ત, કિયો. પહેલો અક્ષર કયો આવ્યો, ત. તો તની સાથે આપણે શું કરવાનું, એને જોડી દેવાનું છે. તો જોડો બધા મારી સાથે. પછી આ શું દેખાય છે ચિત્ર, તોરણનું. શેનું ચિત્ર છે, તોરણનું. તો જો એમાં નીચે લખ્યું પણ છે તોરણ. તેમાં જો પહેલો મૂળાક્ષર કયો છે, ત. તો આપણે ત સાથે જોડી દેશું. પછી આ કોણ છે, ખિસકોલી. કોણ છે, ખિસકોલી, બરાબર. તો ખિસકોલીનો પહેલો અક્ષર જોવો જોઈએ, ત આવે છે. તો કે ના, તો કયો આવ્યો, ખ. તો આપણે ત સાથે જોડશું તો કે નહીં, એ તો ખ છે. તો આપણે ત હોય તો જ જોડવાનું છે, બરાબર. પછી જો અહીંયા શું ચમકે છે, તારો, બરાબર. તારો ચમકે છે તો એનો પહેલો અક્ષર જોવો જોઈએ. અહીં લખ્યું છે તારો, તો પહેલો અક્ષર જોવો જોઈએ, શું છે, ત. તો આપણે ત સાથે જોડશું તો કે હા જોડશું, તારો. પછી આ શું દેખાય છે જોવો જોઈએ, માપપટ્ટી. તમે સ્કેલ કહો છો ને ફૂટપટ્ટી, એ માપપટ્ટી, બરાબર. તો તેનો પહેલો અક્ષર જોવો જોઈએ, માપપટ્ટી. તો પહેલો અક્ષર કયો આવ્યો, મ. તો આપણે કયો જ લેવાનો છે, ત. તો ત છે નહીં, તો આપણે એને જોડશું તો કે ના, આ તો માપપટ્ટી છે ને આ ત છે, તો એમાં ત આવતો નથી. પછી આ જો શું છે, તાળું. દેખાય છે ચિત્રમાં તાળું, એમાં નીચે લખ્યું પણ છે તાળું. તો એનો પહેલો મૂળાક્ષર જો ત છે તો કે હા, તો આપણે ત સાથે છોડી દેશું. હવે જો આ શું છે, આપણે બધાને ખૂબ જ ભાવે હે ને, શું છે, ચોકલેટ. દેખાય છે બધાને ચોકલેટ? તો અહીં લખ્યું પણ છે ચોકલેટ, બરાબર. તો એમાં પહેલાં આવે છે ત,
तो के ना तो आपणे एने जोड़शू नहीं। त्यार पछी छे त, त ओळखी एनी ऊपर राउंड करो। अहीं आपणे त आप्यो छे, शब्द आपीए छे, ए शब्दमां त ने ओळखवानो छे, बराबर। તો આપણને બોલતાય આવડવું જોઈએ અને કઈ રીતે લખાય છે એ પણ આવડવું જોઈએ, તો પછી તમે એને ઓળખી શકશો। તો આ છે લખોટીનો લ, તપેલીનો ત અને ટપાલીનો ટ। જો ત તપેલીનો ત અને ટપાલીનો ટ બંને બોલવામાં ફેર છે। ત બોલો છો તો તેમાં તમારી જીભ છે એ દાંતને અડશે, અને ટ બોલશો તો તમારી જીભ છે ઉપર તારું હોય એને અડશે, બરાબર। તો ત અને ટ બેમાં બોલવામાં ફેર પડે છે। તમે બોલીને ટ્રાય કરી શકો છો, પ્રેક્ટિસ કરો છો। ત ત બોલશો એટલે દાંતને અડશે, અને ટ બોલશો તો ઉપર તારવામાં અડશે। તો લ ત ટ, બરાબર। તો આપણે કોની ઉપર કરવાનું છે? ત ઉપર। તો કરો બધા ત ઉપર। બીજું છે મ ગ ત, શું કીધું છે? મ ગ ત, તેમાં ત ઉપર રાઉન્ડ કરવાનું છે। તો આ રીતે તમારે બાકીના જે છે એને ત શોધી ઓળખી અને એની ઉપર રાઉન્ડ કરવાનું છે, બરાબર। આ તમારે બોલતું જવાનું અને લખતું જવાનું છે, અને આ તમાં છે રંગ પૂરવાનો છે, બરાબર। તો આજે આપણે આટલું રાખીએ, હવે નેક્સ્ટ લેક્ચરમાં નેક્સ્ટ અક્ષર શીખીશું, બરાબર। તો એચ ડબલ્યુમાં અમારે રંગ પૂરવાનો છે, અને અહીંયા ત બોલવાનું છે, અને સાથે લખતું જવાનું છે, અને અહીંયા તને ઓળખી એની ઉપર રાઉન્ડ કરવાનું છે, બરાબર। તો આજે આટલું રાખીએ।